તે સરખું દેખાય છે. દરેક વિદ્યાર્થીએ ગણિતનું પાઠ્યપુસ્તક ખોલવાનું રહેશે. એમાં માત્ર પાંચ પાના નંબર 71 ઉપર એટલે કે પાના નંબર 71 કાઢવાનું રહેશે. સાથે સાથે જોડે બદલતા ચોખ્ખો પણ રાખવો. બોર્ડમાં જે લખવું તે તમારે લખવાનું રહેશે. હવે આપણે જોઈશું પ્રકરણ 5 તે સરખું દેખાય છે. આપણે પ્રશ્ન કર્યો કે તે સરખું દેખાય છે તો ચાલો રંગના એક ટીપાથી પેટર બનાવીએ. ચાલો રંગના એક ટીપાથી પેટર બનાવીએ. શું કહે છે કે કોઈ પણ કાગળ લેવાનું અને એની ઉપર વોટર કલર એટલે કે પાણી કલર હોય તેનું એક ટીપું મૂકી અને કાગળમાં તેની ડિઝાઇન બનાવવાની. અહીંયા જો પેટર એ શું કે મેં આ પેટર રંગના એક ટીપાથી બનાવ્યું છે, તમે પણ તે બનાવો. તો જો અહીંયા આગળ એક કાગળ પ્લેન કાગળ કોરો કાગળ લઈ તેના રંગનું એક ટીપું મૂકી આ કાગળને ડબલ બાંધી અને તેના ઉપર થોડું પ્રેશર દબાણ આપવાથી આ બાજુની આકૃતિ આપણને જોવા મળશે. એટલે આપણે જોઈશું તો સામ સામે બંને બાજુ આકૃતિ સરખી દેખાય છે. હવે શું કહે છે તમારી પેટર્ન બનાવો. હવે આપણે પેટર્ન બનાવીએ. શું કહે છે કે તમે પેટર્નને એવી રીતે કાપો
દર્પણમાં આખું ચિત્ર બને. તો મેં સમજાવ્યું કે અડધા ચિત્રથી આપણે દર્પણમાં જોઈશું તો આખું ચિત્ર બની શકશે, અને આ ચિત્ર આપણે એક વખત બનાવી શકીએ છીએ. હવે જોઈશું નંબર બે. હવે આ ચિત્ર માટે એ જ રીતે વિચારો. હવે જે આપણને A, B, C, D, E, F, G, H, I, J, K.
Thank you.
प्रतिमा दर्शावेली आकृति जो तमे कोई तुंडक रेखा पर दर्पण राखो जेथी आकृति निम्बा दर्शावे आकार देखा ए पण जणावो ते दर्पण तुंडक रेखा पर राखो तो चित्रनो कयो भाग दर्पण नीचे कणका से तो आपे उभी तुटक रेखा उभी तुटक रेखा पर दर्पण राखू पड़से ज्यारे दर्पण ने एक दिवस राजा ने मजिया कुटिए
તેમની એક યુક્તિ સમજાવીશું કે જે રાજાને સમસ્યા નીકળી હતી તેને તેમની એક યુક્તિ એટલે કે આઈડિયા આપ્યો અને રાજાને ખૂબ જ ગમ્યું છે અને હવે રાજા કોઈ દિવસ મૂંઝાતો નથી તમે અનુમાન કરો કે તે યુક્તિ શી હતી તો રાજાની પુત્રીએ રાજાને બીજા બીજો દીનો હાથો છેડે એમાં આ પીળો રંગ છે એમાં પીળા રંગના એક પાત્ર ઉપર કાળો ટપકું કરવાનું રાજાની પુત્રીએ રાજાને કહ્યું રાજા પાસે અલગ અલગ ઘણી બીજોરીઓ હતી તપાસ કરો કે કયા આકારનો અડધો હાથ અડધો આંખો ફેરવવાથી રાજા એ ભૂલ ફરીથી કરી શકે અહીંયા રાજા પાસે બધી અલગ અલગ તિજોરી છે એમાંથી રાજા તિજોરી બંધ કરવામાં ત્યાં ભૂલી ભૂલ કરી શકે છે તો આમાંથી પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો તો આપણે લખશું આમાંથી પ્રશ્ન ઉકેલવા ફેરવવાથી એનો એ જ આકાર આપણને દેખાય છે દરેક વિદ્યાર્થીએ વર્ગખંડના ચોપડામાં બોર્ડમાં લખેલું લખવાનું રહેશે અક્ષર સારા કરવા નવા પેજ ઉપર પ્રકરણ 5 તે સરખું દેખાય છે એ રીતે લખી અને તમારે લખવાનું ચાલુ કરવાનું રહેશે